નમસ્કાર મિત્રો, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણ કીર્તનોને જે સંગીતના માધ્યમથી દાઢીલીલા સ્વરૂપે ભજવવામાં આવે છે ને, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. રામલીલા આપણા હિન્દુ સંસ્કૃતિનું આગવું અંગ કહી શકાય. કચ્છ, કાઠિયાવાડ, જાવા, સુમાત્રા, તિબેટ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા આ તમામ જગ્યાએ ભારતીય રામાયણ રામલીલા સ્વરૂપે ભજવવામાં આવે છે. એ જે રામલીલાની પરંપરા છે, બસ એવી જ રીતે સૌરાષ્ટ્રમાં દાઢીલીલાની પરંપરા છે. આ પરંપરા વ્રજમાંથી ફરતી 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 રાજસ્થાન થઈ અને સૌરાષ્ટ્રમાં આવેલી છે એવું માનવામાં આવે છે. પરંતુ સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આ દાઢી લીલા શા માટે ભજવવામાં આવે છે, દાઢી લીલાનો ઇતિહાસ શું છે? તો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય થયું ત્યારે નંદરાયને આંગણે અસંખ્ય યાચકો આવેલા હતા. એમાં રાજસ્થાનના દાઢી કોમના સ્ત્રી પુરુષો પણ આવેલા હતા. એમણે ભાવિભોર બનીને નૃત્ય, સંગીત, ભગવાનના ગુણ કીર્તન એવા રજૂ કર્યા કે ભગવાનના જન્મોત્સવને ચાર ચાંદ લગાવી દીધા. અને આ રજૂઆત દાઢી લોકોએ કરેલી હોવાથી એનું નામ દાઢી લીલા પડી ગયું. અને એ પરંપરા આજે પણ અકબંધ છે. વૈષ્ણવ સંપ્રદાયની જ્યાં જ્યાં હવેલીઓ આવેલી છે અને સૌરાષ્ટ્રના ઘણા પંથકોમાં, એમાં પણ જ્યાં કણબી પટેલ સમાજ રહે છે ત્યાં પ્રસંગોપાત આપણને આ દાઢી લીલાના દર્શન થાય છે. દાઢી લીલા અંગે એવું કહેવાય છે કે આપણા સૌરાષ્ટ્રના આ કોઠાસૂજ વાળા લોકો જ્યારે વ્રજ વૃંદાવનની યાત્રાએ ગયા હશે ને, ત્યારે એમણે ત્યાં દાઢી લીલાના દર્શન કર્યા અને એ પરંપરા તેઓ સૌરાષ્ટ્રમાં લઈ આવ્યા. પરંતુ આપણે જેટલી સરળતાથી આ દાઢી લીલાની વાત કરીએ છીએ એટલો દાઢી લીલાનો વેશ ભજવો સરળ નથી. કારણ કે દાઢી લીલામાં જે પદો ગાવામાં આવે છે ને, એ પદો વ્રજ ભાષામાં લખાયેલા છે અને એ પદોને શાસ્ત્રીય રાગ રાગિણીમાં ગાવાના હોય છે. કે પતિ તુમ જાવો નંદ રાયજી, પ્રગટ ભયે સુકુમાર, માગો યસો દાન અબ ફિર ફેર ન પાની પસાર. અરે શ્રી કૃષ્ણ જન્મ સુની હરખી હતી, યદુકુલ ઢાઢી આયે, દેશ આશીષ બ્રજસે પતિ, વંશ સુયસ બહુ ગાયે. આવા પદો છતાં પણ એ કલા પ્રેમી લોકોએ ખેતી કરતા કરતા આ પદોને કંઠસ્થ કર્યા અને ભક્તિ ભાવપૂર્વક મંડળ બનાવી અને દાઢી લીલાની શરૂઆત કરી. એ દાઢી લીલા આજે વૈષ્ણવ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ બની છે. મિત્રો, આજે કહેતા આનંદ થાય કે આ ઉજળી પરંપરા દાઢી લીલાની, આ પદોને ગાનારા, આ પદોને સમજનારા કલાકારો આજે પણ સૌરાષ્ટ્રમાં રહે છે. એ બકોઈ ગામના વલ્લભભાઈ હોય, એ હરિપરના અર્જણભાઈ હોય, એ રવજીભાઈ હોય, કમલેશભાઈ બાંગા હોય, ચંદ્રેશભાઈ હોય, દાહિયાભાઈ હોય, આ નિકુંજભાઈ હોય, આ તમામ કલાકારો આજે પણ ખૂબ ભક્તિભાવથી દાઢી લીલામાં પાત્ર ભજવે છે. આ એવા કલાકારો છે જેને એમ કહેવામાં આવે કે તમારે દાઢી લીલા કરવા માટે, ભજવવા માટે અહીંયા આવવાનું છે, તો ગમે એટલું અંતર હોય, પોતાના હાથ વગા હજાર કામ પડતા મૂકીને પણ આ લોકો ત્યાં યજમાનના ઘરે દાઢી લીલાનું પાત્ર ભજવવા માટે પહોંચી જાય છે. પરંતુ સહેજે આપણને બીજો પ્રશ્ન થાય કે આ દાઢી લીલા ક્યારે ભજવવામાં આવે છે? તો કે જ્યારે પણ કોઈ વૈષ્ણવ જન ગૌલોકવાસી થયા હોય, પાછળથી એનો પરિવાર એમના મનોરથને પૂર્ણ કરવા માટે આ દાઢી લીલા ભજવે છે. કોઈ વૈષ્ણવ જન ચાર ધામની યાત્રાએ ગયા હોય અને યાત્રામાંથી સુખરૂપે પાછા આવે ને, પછી લોટી ઉત્સવનું આયોજન કરે, દાઢી લીલાનું આયોજન કરે. દાઢી લીલામાં બીજા કોઈ કાર્યક્રમની જેમ ટોળાબંધ કલાકારો નથી હોતા, માત્ર બે મુખ્ય પાત્ર હોય છે. એક વૈષ્ણવજન દાઢી બને છે, એક વૈષ્ણવજન સ્ત્રીનો વેશ ધારણ કરી અને દાઢીણ બને છે. એ સુંદર મજાના પગે ઘૂઘરા બાંધે, વેશભૂષા ધારણ કરે અને ભગવાનના નામ સંકીર્તન સાથે આખો એ માહોલને ભક્તિમય બનાવી દે. કારણ કે દાઢી લીલા એ મનોરંજન પ્રધાન નથી, એ ધર્મ પ્રધાન કાર્યક્રમ છે. પરંતુ એક સમય જૂનો હતો જેમાં આપણી પાસે નિરાહત હતી, આપણી પાસે શાંતિ હતી, ત્યારે કેટલાય લોકો આ દાઢી લીલાના કાર્યક્રમને માણતા, જોતા અને ભગવાનની ભક્તિમાં પ્રવાહિત થતા.
પરંતુ જેમ જેમ સમય બદલાયો આજની પેઢીને ખ્યાલ આવે કે આવી પરંપરા પણ આપણા સૌરાષ્ટ્રમાં આપણા ગુજરાતમાં રહેલી છે, એટલા માટે તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો આ પ્રયત્ન કરેલ છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.